તો જો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિર આવવાનું તો તો આ છે મેલડીમાનું મંદિર, અહીં જવાનું. તો ત્યાં જઈને આપણે બાપુને એને મળીએ. બાપુ મારા બાજુમાં જે છે અમે જોઈ ગયા હતા, મને કે આવો આવો એ છે. સારું હાલો ત્યાં જઈને. ભગવાનની બાય બે ફળ મૂકી દો, ફલ ગ્રહણમ સર્યામિ. ભગવાન જોતા 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 ભગવાન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રામ રામ ડાયરાને, કેમ છો બધા? મજામાં મજામાં જશો. જય માતાજી, મહાદેવ હર. તો આજે અમારે જવાનું છે એક સપ્તાહમાં, પૂજા છે એમાં બેહવાનું છે અમારે બેને. તો અમે બે તૈયાર થઈ ગયા છીએ અને પૂજામાં થોડી વાર બેહીને પછી કામે જવાનું છે. અને પાછું બપોરે એકવાર ધક્કો થાય પછી પાછું હાંજે વતન ને પાછું બેહવાનું. શું કરવાનું હાંજે? આરતી કરવા જવાનું હાંજે. હા, હાંજે આરતી કરીને આરતી કરવા જવાનું છે. તો અત્યારે ત્યાં જઈ છીએ. જો અમે ત્યાં થઈ ગયા છીએ, નીચે નાસ્તો કરીને, નાસ્તો કરવાનો કે ન કરવાનો હોય? ફૂલકા પેટે ઉપવાસ આવે હોય, નાસ્તાને કેવો એટલે એવું થાય, બરોબર ને? મેલીમાન મંદિરે હે સપ્તાહ બેઠીએ. મેલીમાનું મંદિર છે અને સપ્તાહ બેઠીએ ને અને પૂજારી છે ને બાજુમાં જઈએ એટલે અમને કીધું છે. મેં ચાલો હારો લાવો મેળવે તો બેહી આવી પૂજામાં, બરોબર ને? હાલો તો પછી મોડું થાય. હાલો હાલો તમે જઈએ, ત્યાં નીકળવું છે. સાત વાગ્યાનો ટાઈમ થયો, 15 મિનિટની વાર છે, તો આ પહોંચી જાય ત્યાં. હારો ત્યાં જઈને મળીએ. મમ્મી પણ જાય ઘરે પૂજા કરે હોય. અમારે આવવાનું છે ને? તો અત્યારે અમે નીકળી ગયા ગામમાં. હા, ફૂલ ને હાર ને બધું લેવાનું છે ને પૂજામાં, પૂજા પાઠમાં જરૂર પડે એના માટે. તો હાલો અત્યારે ગામમાં જઈને વસ્તુ લઈ આવીએ અને પછી પૂજામાં બેહવાનું છે. તો હાલો મળીએ થોડીક વાર પછી ત્યાં ગામમાં. તો અમે ગામમાં પહોંચી ગયા છીએ અને હાર ને એવું લેવું છે, ફૂલ ને એવું. તો જો અહીંયા વતન છે, આપણે પહેલા સામે ઓલો જ મોતી ચોકમાં ઉભો રહીને એની મહિલા જાય. આપણે નાના નાના હાર કરવા છે. કેટલા? બે કરવાનું કીધા, કેટલા કરવા? બે બે આવડા કવડા હાર કરવા. ઝીંકા ઝીંકા ઓળખીયા? તમે ઓળખી તો જાય ને લે. તો જો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિર આવવાનું તો તો આ છે મેલડીમાનું મંદિર, અહીંયા જવાનું છે. અમે જો અત્યારે આ બધી તૈયારી કરીએ છીએ અને આ પૂજારી જો અમારી બધી વસ્તુ ને ટૂંકમાં એને ગોઠવે છે. આમાં આ રીતની બધી તૈયારી કરવાની હોય એમાં એથી શરૂઆત કરશે. ભગવાન દીપ નારાયણ ભગવાન પૂજા હો દીપાદેવ સ્વરૂપમ કર્મ સાક્ષી શિરોવા દેવદેવતા નમસ્કાર સરિયામી નમસ્કારોમી નમસ્કારોમી. તમે તમારા માતા પિતાનું ધ્યાન કે તમે માતા ચ પિતા તમે વા તમે બંધો સચકા તમે વા તમે વિદ્યાનિયમ તમે વા તમે સર્વ મમ દેવ દેવ માતા પિતા નમસ્કાર સરિયામી. ચોખા પધરાવી દેજો માથે, એક પુષ્પ મૂકી દો ભગવાનની માથે સરિયામી. હરિ ઓમ, બે વખત પાંચ પધરાવો સુદક્ષાણમ સરિયામી. હરિ ઓમ મુખ્યાત્મા એમ સરિયામી. મને ઓલો જગ આપી દે.
અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ચાર ચમચી પાણી થાયમાં પધરાવી દો. મેરી માતાજી નમણા પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સર્યામિ નમસ્કરોમિ. બે હાથ જોડીમાં મેરી માતાજી નમસ્કારમ સર્યામિ નમસ્કરોમિ. બોલે મેલડી માદગી જય કે ધીવડાને જગમગ થાય. ધીવડા જગમગ જગમગ થાય. આરતી મેલડી માની થાય. ધીવડા જગમગ જગમગ થાય. મારી અમે લાવ્યા છે ભોજન દાળ. વિદ્યાધરી વતન માં ભગવદે ભવ દુઃખ કાબો. રાજરાજેશ્વરી દેવી ભાગવત પૂજનમ સમર્યામે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. પિતૃ મારા વંદનાય, દાદા મારા વંદનાય. અર્પણ કરીએ પૂજારે કરીએ, પૂજારે કરીએ યાદારે કરીએ. પિતૃ મારા વંદનાય, દાદા મારા વંદનાય. અમારી જો પૂજા ની બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શીતલ ને મમ્મી એ ભાઈ અહીંયા રહે. હું અહીંયા કારખાને જાઉં છું. બપોર પછી જમવા આવવાનું છે. પાછું જમીન પછી કારખાને જવાનું છે. સારું હાલો તો મળીએ પછી. તમે આવી ગયા એ બી ઘરે આવ્યો અત્યારે સવારની કથા ને બધું કરીને. પૂજા કરી રહ્યા સવારમાં અમે બેય ને તા થાકી ગયા હી. આવીને તડકો તડકો તો બહુ જ થાય છે. તડકો એવો હતો ને તેની વાત જ જા. હજી બહુ ગરમી થાય જાય છે. જો સીધા છે ને કુલર ચાલુ કરવા માંડે. હા તો શું કરું લે. ગરમી કેવી હતી રે. ગરમી કેવી હતી તો એમાં નાવા જાવ તું. નાવા જાવું પણ ટાઈમ છે ને. કેટલા વાગ્યા જો તો દોઢ વાગ્યા. કેમ ટાઈમ નથી. દોઢ વાગી ગયો. એક વાગ્યો હજી. હા તો એક જ વાગ્યો એ ઘણી. સારું તો ચાલો. જો અત્યારે થોડીક વાર સુઈ જાય અને પછી મારે થોડીક વાર દોઢ કલાક હું દોઢ વાગ્યા લગી સુઈ જઈશ ને. પછી કામે જવું છે અને પછી પાછું સાંજે જવાનું છે આરતી કરવા. સવારમાં ગયા હતા. અત્યારે બપોર જઈ નહીં વાહી. પ્રસાદી લઈ લીધી. મસ્તીની પ્રસાદી હતી. દાળ શાક રોટલી અને ભાત. બીજું ગાંઠિયા અને ફાડા લાપસી. મસ્તીની લાપસી હતી. સારું હાલો તો બધા કોમેન્ટમાં જઈ મેળવીમાં લખી દેજો. ચાલો પછી મળીએ બોપોર પછી. તો હવે ઈ કામેથી છે ને આવ્યા હતા હમણાં 6:45 વાગે. આવી જ નાહી ધોઈને કમ્પ્લીટ કરીને પછી આમ પાછા જઈ મેલીમાન મંદિરે આરતી કરવાની છે ને. સપ્તાહમાં કથા બેઠીએ ત્યાં તો જવું અમે જઈ. ભગવાન જોતા 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 ભગવાન કૃષ્ણ ગુરુ કે લે આલે આ તો મારો માધવ બતાવી રહ્યો છે. અને શું કરું. અને ભગવાન કૃષ્ણ લક્ષ્મી મૂર્તિ માટે Hey, 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 hey
ભગવતી પૂજા કરો, નજીક આવતા પૂજા કરો, ભગવતી ને ચાંદલો કરો. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સાંજદાહ નમઃ શ્રી નમઃ નમઃ યાદેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સાંજદાહ નમઃ શ્રી નમઃ નમઃ ભગવતી ને ચંદનમ શરયામે ભગવતી ને ચાંદલો કરી દો. બોલીએ મેરે માગી જય દીપ પ્રાપ્તા. તો અમે જો આમાંથી કથા હતી ટૂંકમાં સપ્તાહ હતી ત્યાંથી પાછા આવી ગયા હી, અને શીતલ નીચે રસોઈ બનાવાઈ ગઈ છે અને હું ઉપર જઈને બેઠો છું. તો બસ આ તો આજનો વ્લોગ, તો મળ્યા પછીના નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં બધા જય માતાજી લખી દેજો, જય મેરડીમાં લખી દેજો, અને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો તમને ખબર જ છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા પછીના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી, મહાદેવ હર.